अमदावाद महानगरपालिकानुं बजेट जेना पर सौ अमदावादीओनी नजर अने अपेक्षा होय छे। सौ कोईने जिज्ञासा होय छे के तेमने शुं मळशे। आ वखते जो बजेटनी रकम पर नजर करिए तो मनपा कमिश्नर 8,500 करोड़नुं ड्राफ्ट बजेट रजू करी शके छे। बजेटनी पेटीमांथी नागरिकोने करवेराना वधारामांथी मुक्ति अपावानी जाहेरात निकळी शके छे। साथे ज प्राथमिक जरूरियातो पर तेमज विकासना कामो पर अग्रिमता अपाई शकाय छे। આ ઉપરાંત ટ્રાફિક, હવા પ્રદૂષણ, પિરાણા ડમ્પિંગ સાઇટ, સાબરમતીનું શુદ્ધિકરણ અને સ્વચ્છતાનું ડ્રાફ્ટ બજેટમાં વિશેષ ધ્યાન આપી શકાશે। મહત્વનું છે કે એએમસીનું ગયા વર્ષે 7,509 કરોડ રૂપિયાનું બજેટ મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂ કરવામાં આવ્યું હતું। तो बीजी बाजू एएमसीना विपक्ष नेता दिनेश शर्माए अधिकारीओ अने सत्ताधीशोने आड़े हाथ लीधा। गत वर्षे बजेटमां मूकवामां आवेला कामो हजु पण कागळ पर ज होवाना विपक्ष नेताए आक्षेपो कर्या छे। કેટલાક એવા કામો મૂકે છે જે પોતે પણ જાણે છે કામ પૂરો માટે કોર્પોરેશન પાસે આવક નથી, તો પણ એ કામો મૂકીને ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની જનતાને ગેરમાર્ગે દોરતી હોય છે। આજે 19 ફીટના બજેટમાં મોટા ભાગના રોડોના કામો નથી થયા, મોટા ભાગના બ્રિજો જે દર્શાવવામાં આવ્યા હતા એમાંથી કેટલાક બ્રિજો ખાતમુહૂર્ત પણ કરવામાં નથી આવ્યા। લાલ દરવાજા ખાતેનો ડેપો ડેવલપ કરવાની વાત હતી, અત્યારે શરૂ પણ નથી કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષથી આ ડેપો ડેવલપ કરવાની વાત કરી રહ્યા છે પણ અત્યાર સુધી એનું ખાતમુહૂર્ત પણ નથી કરવામાં આવ્યું। તેવી જ રીતે એટીએમ દ્વારા પાણી આપીશું, બીજી શારદાબેન હોસ્પિટલ ડેવલપ કરવાની વાત કરી। આમ ભારતીય જનતા પાર્ટી માત્ર ના માત્ર વચનો આપવામાં માહિર છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ બજેટમાં નાગરિકો માટે કયા પ્રકારની સુવિધા હશે તેના પર સૌ કોઈની નજર છે। કારણ કે પાછલા વર્ષે જે ઓવરબ્રિજ બનાવવાની વાત હતી તેમાંના એક પણ બ્રિજનું નિર્માણ થયું નથી, તમામ કામો બાકી જ છે। આવા અનેક કામો એવા છે કે જે માત્ર ને માત્ર કાગળ પર રહેતા હોય છે અને તે હકીકતમાં કામગીરી કરવાની વાત આવે ત્યારે આ જ અધિકારીઓ પાંગડા સાબિત થતા હોય છે। ત્યારે આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવા કયા નવા કામો ઉમેરવામાં આવે છે કે જે માત્ર કાગળ પર રહે છે અને કયા એવા કામો છે કે જે હકીકતમાં જનતા સુધી, નાગરિકો સુધી ખરા અર્થમાં સુવિધાના રૂપે પહોંચે છે તેના પર સૌ કોઈની નજર છે। કેમેરામેન તોસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।